અંકલેશ્વરના પ્રાધ્યાપિકા જયશ્રી ચૌધરી અને પ્રાધ્યાપક જીતેન્દ્ર ચૌધરીના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના ડોલવણ તાલુકા સ્થિત વિદ્યામંદિર અને કણધા પ્રાથમિક શાળામાં 26 જાન્યુઆરીની ઉજવણી થઈ હતી. અંકલેશ્વરના પ્રાધ્યાપિકા જયશ્રી ચૌધરી અને પ્રાધ્યાપક જીતેન્દ્ર ચૌધરીના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંધારવાડી દૂર ગામે સ્થિત વિદ્યામંદિર અંધારવાડી દૂર અને કણધા પ્રાથમિક શાળામાં દબદબાવેર 26 જાન્યુઆરીની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે સોનલબેન ચૌધરી, પ્રોફેસર જીતેન્દ્ર ચૌધરી તથા અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર જયશ્રી ચૌધરી, MBBS સ્ટુડન્ટ નીલ ચૌધરી, સરપંચ પ્રેમિલાબેન તથા ડેપ્યુટી સરપંચ જગદીશભાઈ, વિજયભાઈ તથા શાળાના આચાર્ય દમયંતીબેન, ઇન્દ્રજીતભાઈ તથા ગામના વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદનના કાર્યક્રમ બાદ વિવિધ કાર્યક્રમો પ્રસ્તુત કરાયા હતા અને પ્રોફેસર જીતેન્દ્ર ચૌધરી, જયશ્રી ચૌધરી અને નીલ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ રીતે મને અહીં આવવાની તક મળી અને મેં જાણ્યું હતું કે નાનકડી શાળા છે, પણ શિક્ષકો એટલા બધા ઉત્સાહી છે મને કહ્યું ત્યાંથી, અને બાળકો પણ બહુ સરસ રજૂઆત કરશે અને અમે હજી આવ્યા છે અને શરૂઆત થઈ રહી હતી. ખૂબ જ જોઈને ઉત્સાહ તો વધ્યો જ અમારો અને આનંદ પણ બહુ થયો કે વાલીઓ પણ એટલા બધા ઉત્સાહી છે અને બાળકોએ પણ એટલી સરસ રજૂઆત હજી તો કરી રહ્યા છે. એટલે નાના પાયેથી હજુ શરૂઆત થાય તો મને ખબર છે ઇન્દ્રજીતભાઈ કે હું પણ આવી રીતે સરકારી શાળામાં જ ભણી છું અને આજે અમે આ સ્થળે પહોંચ્યા છીએ એની એના પાયામાં મારા ગુરુજનો છે. તો તમે આપણે જોરદાર તાળીઓથી વધાવીશું કે આવા સરસ શિક્ષકો તમને મળ્યા છે. આ બાળકોના ગૌરવની વાત છે અને ચોક્કસપણે તમે જોજો આગળ વધશે અને ચોક્કસ એવું બનતું હોય છે, પણ વાલીઓએ પણ એમને સપોર્ટ જો તમે નાના માણસો ત્યાંથી અંદર ઉપર જશો અને જો તમે એના માટે મહેનત કરશો તો એક દિવસે તમે જરૂર અને આ બધું જ હોય સૌથી પહેલા જરૂરી વસ્તુ હોય તે અને ધીમે ધીમે આપણે આ સ્તર આપણો વિકાસ કરતા કરતા એક દિવસે તમે જો આના માટે મહેનત કરશો તો તમે તમારી ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકશો. એક પોતાની સામે રોલ મોડલ કે મારે આ બનવું છે તો એ અમુકને આપણે મોડેલ બનાવવા પડે ત્યારે આપણે બની શકીએ. પછી આપણે અમિતાભ બચ્ચનને રોલ મોડલ બનાવીએ તો આપણે એક્ટર તો બનવાના નથી, પણ એ કોઈ ડોક્ટર હોય અથવા કોઈ પ્રોફેસર હોય, કોઈ એન્જિનિયર હોય આપણા ગામનો, એને તમારે નક્કી કરી દેવાનું કે આ વયનો તો હું કેમ ના બનું. હું જે હા પ્રોફેસર ભાઈનો છું તો મારા પહેલા દીપક ભાઈનો હતો અને એના પહેલા બીજા 2-3 ગામના 2-4 પ્રોફેસર ભાઈના હતા.